ક્લાસ નથી એટલે ગુડ મોર્નિંગ અંબા અંબા સાડી સૂકવો છો રેવા દે ઓલી સૂકવી દેશે રિયા સુપી નાખશે સાડી ચપ્પલ ભલે પહેરેલા જૂના ફ્રિજ ને જૂના ઘર મુકાઈ ગયું છે અને અત્યારે જૂના ઘર પાસે મારો એક જૂનો ફ્રેન્ડ છે બેસ્ટ ફ્રેન્ડ છે એની આ પ્રોપર્ટી છે અને બસ એ રિલેટેડ અમે અત્યારે મળવાના છીએ કે ભાઈ શું કરવું આનો વિડીયો ને બનાવવાનું છે સરસ પ્રોપર્ટી છે પાછળ જે રસ્તો જોવો છો પાછળ જે છે એ ડાયરેક્ટ નિર્મલા રોડ છે જે રાજકોટનો નિર્મલા રોડ છે રાજકોટમાં રહેતા હશે અને ખ્યાલ હશે પ્રીમિયમ એરિયા છે ટૂંકમાં મેઇન રોડ ટચ છે આ જગ્યા અને બહુ સારી પ્રોપર્ટી છે ફ્લેટ્સ છે બધા નવા છે અને એના રિગાર્ડિંગ જ અમારે અત્યારે ચર્ચા કરવાની છે હવે ભાઈનો ફોન ઉપર ચાલુ છે આવે એટલે વાત આ રીતનો જો બહારનો વ્યૂ છે સફાઈ ચાલુ બરફ થઈ ગયો તો અડધી કલાકમાં હા મને ખબર છે અમે નાવા ગઈ પેલા ઠરવી નાખ્યું અને વચ્ચે બીજી વાર ભરી મૂકી દીધી ફ્રી એ દોરો ઓલવી થઈ ગઈ આઈસ્ક્રીમ અચ્છા બીજો ભૈરો બીજું પાણી નહીં અરે વાહ રેડી રેડી જગ્યા જગ્યા લાગે હવે એમાં જ રાખ્યું હજી ઓલું લેવાનું છે એટલે કોઈ એમ ન કહેતા કે નાની પડે છે એમ કવર પ્લેટ એક્ઝેટ માં આપને ફ્રીજ માં ઓકે ચાલો જમી લો રેડી જ છે બધું આવું એટલી વાર ઓકે ગરમ કઈ દૂધ છે ચાલો મારે જવાનું છે એક શૂટમાં અને રિયા વહી ગઈ છે એની અમુક ખરીદીમાં અને બહાર તો આટલા દિવસથી એટલે રાજકોટના શૂટ અમુક ભેગા થઈ ગયા છે ફટાફટ આજથી કામ શરૂ ઘર માટે થોડીક વસ્તુ લેવાની હતી એના માટે હું આવી હતી પંચાયતમાં પટેલ હોમવેર છે ને ત્યાંની પહેલાં હું ને આનંદ આવ્યા હતા ઓલી ડોર ગાર્ડ લેવા માટે ત્યાં જ હવે બાના બુટ્ટીના પેચ લેવાના છે અહીંયા બાજુમાં જે ઇમિટેશનની દુકાન છે ત્યાંથી લઈ લઈ ખરીદી થઈ ગઈ છે ફ્રીજ માટેના રોલ એક બ્રશ લેવાનું હતું ક્લિનિંગ માટેનું ચૂનાને જાણી તો સ્વપ્ના બેંગલ્સવાળા અહીંયા હું પહેલેથી ઘણી વાર હું ઘણું લઈ જતી હોય અને આમ રિપેરિંગનું કામ હોય ને તો આજ બંધ કરી દે પેચ કે એવું કંઈ બીજો હોય ને માસી મને હમણાં એમને આપી દઉં છે મતલબ પૈસા લેશે પણ કોઈ દિવસ એવી લોક ન કરે તો રિપેરિંગ અત્યારે નહીં કરી દો ઊભા ઉભ રિપેર અમારું એક શૂટ ચાલુ થઈ ગયું છે 51 રેનબો આઈસ્ક્રીમમાં આવ્યો આજે પાછળ જો બધું તૈયાર થાય છે ત્યાં સુધી અમે સામે થોડી ખરીદી કરી લઈ ફ્રૂટની નવીન લાગશે તમને લીચી કહેવાય લીચી આપણે હમણાં ખરીદી કરી લીચી અત્યારે વધારે આવે છે હા લીચી વધારે આવે ને અત્યારે
રબર તો લેવાય જે ફ્રૂટ આરે. ભૂખ લાગી, ચાર પાંચ ચમચી ખવાઈ ગયો. સુરત ની ફ્રેન્ચાઇઝી છે અને જો અહીંયા નાળું છે એટલે ઘર નાળું કયો કે નાળું કયો, આ એસ્ટ્રોન ચોક નું નાળું કહેવાય. ત્યાં ફ્રૂટ માર્કેટ છે એની એક્ઝેક્ટ સામે 51 રેનબો ત્યાં આવ્યા છે. શૂટ પતી ગયું છે, હવે જાય છે અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. થઈ ગઈ છે શોપિંગ, થોડુંક શાક લીધું. આનંદની ઘડિયાળમાં સેલને ખાવાના હતા, આનંદની ઘડિયાળમાં સેલને ખાવા. બાની બુટ્ટીના પેચ લેવાના હતા. મારું મંગલસૂત્રમાં હુક નખાવાનું હતું. બધા ઝીણા ઝીણા કામ પૂરા કર્યા અને હવે ઘરે શું પ્રોગ્રામ છે જઈને જોઈ. લે તો રાહ જોઈ ને મારી. તમારી બુટ્ટી નો પેચ આવી ગયા છે, ત્રણ જોડી લઈ લીધા. તમારે કઈ ટેન્શન જ નહીં, હવે બે એક્સ્ટ્રા રાખી દેજો. એક જોતો હતા ને મોટા પેચ, ફિટ થાય છે. આ ફિટ થઈ જાય છે બરાબર, જોઈને લીધા છે. આનંદની ઘડિયાળોમાં સેલ ન ખાવાના હતા, એની ઘડિયાળમાં સેલ ન ખાવતી આવી. બધામાં લેવો તો રોલ લઈ લીધો. આ ફ્રીજમાં જેટલી પ્લેટ હોય એમાં કાપી અને પાથરવાનો હોય રોલ, એ છે. આપણી ટૂંકી પડે છે ને એવી તૈયાર નહીં લેવાની, હવે આવું આવે છે નવું. તમારા વોશરૂમ માટેનું બ્રશ, પાલક, ટમેટા. આ આનંદની થાય છે છેલ્લી, મતલબ ખારી ભાખરી. અમારી ભાખરી રેડી હોય મીડિયમ, એને થોડું નમક વધારે જોઈએ. અત્યારના સમયમાં આપણે બારે ખાતા પીતા હોય તો આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ આપણે ઓઇલ જેવા કાળા કાળા તેલ હોય છે અને ઘણા લોકોને એવી ઈચ્છા હોય કે આપણને બહારથી ખાલી વાળેલું ફળ વાળેલા હોય, સમોસા કચોરી આ બધું રેડી હોય, કાચા મતલબ કે ઘરે જઈને ફ્રાય કરી શકે એવી વ્યવસ્થા જોતી હોય તો એ પણ હવે રાજકોટમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. અને ઘણી બધી રેન્જ છે, જૈન લોકો માટે બી અલગ અલગ વેરાયટી છે, જેની અંદર મોમોસ, પીઝા, બિરયાની, સમોસા, સમોસાની અંદર ઘણી વેરાયટી, કચોરી. આજે તમે આજુબાજુ જોવો છો ને બધી જ આઈટમ આવી ગઈ. આંડુ આંડુ ફ્રેન્કી ના પીઝાના બધું મારે ટેસ્ટ કરવા માટે ઘરે હોવાની જરૂર નથી, હોવાન તો છે નહીં કારણ કે આપણા ઘરે યુઝ નથી કરવામાં. તો કામ માટે એ તો કરવું જ ઉપર, હવે ઠીક છે ચલાવી લઈશું. એકાય વસ્તુમાં પ્રિઝર્વેટિવ નથી નાખતી, ગેરંટી સાથે કહે છે. કોઈ સાબિત કરી બતાવે તો લાખ રૂપિયા બી આપવા તૈયારી રહે લોકોની, એટલે હેલ્થ માટે બી એવું નથી કે કાંઈ નુકસાનકારક હોય. અને આ જો આખું મેન્યુ છે, ચીઝ બોલ, ચીઝ સમોસા, લસણીયા સમોસા, મોમોસ, મોમોસમાં બી ઘણી વેરાયટી, બેકી સમોસા, રસોઈ રોલ, સ્પ્રિંગ રોલ. અને અહીંયા છે ને રૂબરૂ આવો ને તો રૂબરૂમાં અહીંયા અમુક આઈટમ જે ફ્રાય થઈ શકે ને એ લાઈવ ફ્રાય કરીને બી ખવડાવે છે. એટલે જેને ઘરે લઈ જવું હોય ઘરે લઈ જઈ શકે અને અહીંયા ફ્રાય કરીને ડીશ ખાવી હોય કે એની પ્લેટ ભાવ લખેલા છે, તમે લાઈવ અહીંયા ખાઈ શકો છો. અમારું શું બધી શરૂ થાય છે, પછી હવે જોઈ ઘરમાં તે કંઈક લઈ જશું, અમે કંઈક ડીલ કરશું. હા, લોકેશન આવ્યું છે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર, સન સિટીની સામેની સાઈડ બગીચો છે, સન સિટીની બાજુ બગીચો છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ. હા, એક્ઝેક્ટ કહી દો ફ્લિપકાર્ટના શોરૂમની બાજુમાં, કાધર ફોઝન ફૂડ એન્ડ પેકેજિંગ. બધું છે રેડી ને અમારા શેફ આવી ગયા છે. હવે આજના સ્પેશિયલ શેફ દીપાલી બેન સાથા. બાજમે છે ડુંગળી, ટમેટા, બટેટાનું ગ્રેવી વાળું શાક. કેવું બન્યું છે બા? સરસ બન્યું છે શાક, મહેનત લેખે લાગી તારી. ઘણા બધા દિવસે ભાખરી શાક ખાધા ને આજે આપણે? ઘણા દિવસે ખાધા. દીદીએ બનાવ્યું છે આજે શાક. હા, એક્સપર્ટ જ છે શાક કરવા માટે.
નાના મોટા બધા લેડીઝ જેન્ટ્સ બધાય. હા મોટા ભાઈ ની રેસીપી હજુ સુધી બાપુજી એ જોઈ નહોતી, તો એ રિયાને કીધું કે મૂકી દે, એટલે એ અત્યારે રેસીપી જોવો જ બેઠા બેઠા. હું જસ્ટ હજી આવ્યો, સરસ મજાનું જમ્યો, અને આપણે બેનની રેસીપી આજે કવર કરી છે એ પણ આવશે ટૂંક સમયમાં. બહુ સરસ શાક બને એવું છે ટમેટાનું. હજી જસ્ટ જમીન ઊભો થયો, વાગ્યા છે રાતના 11 આસપાસ, 10:15 જેવું થયું છે. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. શું લઈ આવી તું? ગિફ્ટ. તેનો હસવું આવે એટલું બધું? હું તમને હસતો દેખાવ છું તમારા માટે, તમારો ફેવરિટ આવ્યો છે. ઓહો, મારા થી જાજુ આ ફેવરિટ છે બાપુજી નો હલવો, મુંબઈ નો હલવો. પોટેટો કોઈન્સ બિસ્કિટ બટેટા. ક્યાંથી આવ્યું છે? બોમ્બે થી. આપણા એક સબસ્ક્રાઇબર છે. હા ના બોલું. પછી બહુ કીધું ને, બધું ખાવાનું જ મોકલું લાગે છે. ના બીજું બી છે. તમે ખાલી એમ કીધું કે કપડા જ હું આપીશ, અને મુંબઈ નો હલવો હજી છે. કપડા એટલે તારા હાટું ની વાત છે. પછી તું રાજી થઈ ગઈ કે ભાઈ હા કઈ વાંધો નહીં આલો. હા હવે સમજો, હજી વાની એક સારી કે હું એમ્બ્રોઈડરી વાળી ભરું છું. પછી વિડિયો બાન કરાવો એમ કે ને. હા અરે વાહ, એને ખબર છે કાન કોક રોજ નવા કપડા હોય તો મજા આવે, એટલે એને કપડા જ ગિફ્ટ માં મોકલા. શું છે? કુર્તી. હા કલર સરસ છે, ડિઝાઇન સરસ છે. અચ્છા બાને તો આ જોઈને રાજી થઈ જશે. બતાવી આવો હવે નાર મેચિંગ કયું, ગ્રીન વ્હાઇટ ગ્રીન વ્હાઇટ. હજી ઘણા લોકો પૂછે છે, જેને ખ્યાલ ન હોય કહી દઉં, આનંદ સાતા જે આપણી ચેનલ છે ને, એ જ રીતના પરાગ સાતા નામથી મોટાભાઈની ચેનલ છે. એટલે પરાગ સાતા બ્લોગ્સ લખશો તો બી આવી જશે, ને ટાઇટલમાં જો મારાથી મુકાશે તો ટાઇટલમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ, એના ઉપર ક્લિક કરશો એટલે સીધી ચેનલ ઓપન થઈ જશે, અને સબસ્ક્રાઇબ તમે કરી શકો છો. હજી આ ચેનલે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે કરી દેજો. અને રેશ્માબેન ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ, અને સરસ બધી ગિફ્ટ આપેલી છે તમારી. ખાસ કરીને ખાતા ખાતા તમને બધા યાદ કરવાના છે, કેમ કે મુંબઈનો હલવો બધાનો જ ફેવરિટ છે, અને આ સ્પેશિયલી આજ. હા સ્પેશિયલી આજ છે. આમાં જે ઓલા
ચોરસ જેવોલા આવે છે ને મોટા મોટા, એ પીસ કરતા આ વધારે ટેસ્ટી હોય છે. અને કયો કયો હું ભૂલી ગયો. થેન્ક યુ. જૂના ગીત ની મોજ માણે છે. પેલા આ ગીત બંધ કરી દે, કોપી રાઈટ આવશે. હવે તો ઉભું થઈ જ છે ભાઈ આમાં. કાલે જે અમે મગ ધર્યા હતા ભગવાન પેલા કાઢેલા હતા બાફેલા, વઘાર કરેલા નતા ધર્યા, ગણાય ગયું ને તમે લસણ વાળા ધરી દીધા, અમે બાફેલા કાઢી લીધા હતા. હું તો એ વસ્તુ મહેનત માનતો, આ લોકો માને છે એ કહી દઉં. હું એમ કહું કે ભગવાન છે એટલે એ આપણા મા બાપ છે. મા બાપ છે એ છોકરાઓ કાંઈ બી જે કાંઈ બી પ્રેમથી જમવાનું ધરતા હોય તો હવે એવું કોણ કહે કે આ ખવાય ને આ ન ખવાય? આ નિયમ કોને બહાર પડ્યા મને એ ન સમજાતું. હશે જે હોય, પણ આ લોકો ટૂંકમાં ભાભી છે, બેન છે, મમ્મી છે અને રિયા છે, એ લસણ વિનાનું ડુંગળી વિનાનું આવું ધરતા હોય છે. બપોરે ઓલું અવાજ આવતો હતો મને આમ ચમચી નો અને કાચ ના ગ્લાસ નો. બહાર નીકળીને મેં કીધું ઓલું શરબત પીધું લાગે છે. તારે મારું ધ્યાન ન રાખવું હો બહુ. ઈ કે મેં કીધું તું ને શરબત નો બાટલો મહેમાન ના નામે તમે કયો છો, પણ એ બાટલો આજ પૂરો કરશે. મહેમાન હું છું. આ ધરતી ઓરમ બધે મહેમાન જ છે, કહી દો. વાહ વાહ. અને એમાં એવું છે કે તમે મને ખવડાવી લ્યો પછી પાછળથી કઈ નહીં કરવાનું. જીવતા બ્રાહ્મણ ને ખવડાવો જ છો. પ્રેમ હોય તો તમને પ્રેમ હોય તો થાય. હું ખાવું પણ ઓછી જેને મને થાય બધા ઉલટા. મેં હજી હલવો ચાખ્યો નથી. ઓલો કયો તમે લઈ આવ્યા? થાબડી પેંડા. ઓકે. ચાલો ચાલો બહાર મૂકું છું, અવાજ ધરી દેજો. બે એક કામ કર ને, કામ કર. મને હજી મને ગરમી બહુ થઈ ને આજે હું શરબત ચાકવોલું કાચી કેરી લઈ આવ્યો છું ને, એ ખોલ ને પાણીમાં પીએ, બરફ બરફ નાખીને ફૂલ ઠંડુ જ ચીડ. તમને કચ્ચા આમ બની દઉં ને? પીવું છે તમારે? શરબત પીવું જ તમારે હવે? ઓકે. બપોર ઉઠીને પી લીધું, તડકાનું પીવાનું હોય ને ગરમી થતી હોય. અચ્છા અચ્છા. અને આ ફ્રીજ લઈ લીધું હતી, બહુ સારું કર્યું. કેટલી એક મેં તો બરફ ખાધો ખબર કટકો. એમ હા બેહુ રિયાન કી લાવવાનું બસ. આપડે તો એ સપનું થઈ ગયું હતું.
એમ થાય કે જામે જામે જ, પણ જામતો જ નતો. આપણે હરાવતા હતા કે કોઈને કઈ બરફ ની જરૂર છે નહી. આ રિયા એકદમ ચીલડો. મમ્મી ને પેલા બધી અપડેટ દેવાની હોય. ચાલો એ અપડેટ આપી દે ત્યાં હું આ વ્લોગ ને આયા વિરામ આપું. મળીએ આવતીકાલે. જો ખુલે આમ ધમકી આ જોઈ લ્યો, એની સ્ટાઇલ જોવો મારી આ વાત કરવાની. આવું છે ભાઈ, લગન પછી તમ જો કોફ જો એમ નેમ ખાલી ગુડ નાઈટ કહી દઉં. લોક પૂરો કરી દઉં, બીજું કોઈ પ્રકારની પંચાયત કરવા નહીં આવે. કે લોક પૂરો થશે પછી હવે પંચાયત કરશું. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. મારાથી થશે તો હું બધી જ અપડેટ આપીશ. ટાટા.